नमस्कार मित्रों, अक्षर मेळ छंद सीख्या पछी आपणे हवे मात्रा मेळ छंद सीखवाना छीए। हवे मात्रा मेळ छंद नी अंदर याद राखवानुं के अक्षर मेळ छंद नी अंदर जेम आपणे अक्षरो गणता हता एम मात्रा मेळ छंद नी अंदर फक्त मात्रा ज गणवानी छे। हवे मात्रा केम गणवानी? तो भई लघु गुरु अक्षर नी तमने खबर होय तो आपणे अक्षर मेळ छंद मां सीखी गया। तो जो लघु अक्षर होय एने आपणे एक मात्रा गणवानी अने गुरु अक्षर होय एनी बे मात्रा। હજી તમને લઘુ ગુરુમાં ખબર ન પડે તો આપણે અગાઉ વિડિયો મૂકેલો છે લઘુ અક્ષર અને ગુરુ અક્ષર, ટૂંકમાં છંદ શીખતા પહેલા જે પાયાની માહિતી છે ને એનો વિડિયો અગાઉ આપણે મૂકેલ છે, તો એકવાર જોઈ લેશો। તો હવે આપણે શરૂ કરીએ છીએ માત્રા મેળ છંદ। હવે માત્રા મેળ છંદ ને ફક્ત પાંચ જ એવા છંદ છે જેની અંદર આપણે માત્રા ગણવાની આવે છે, બાકી બધા અક્ષર મેળ છંદ છે। તો એવા કયા છંદ છે? તો કે ચોપાઈ, દોરો, સવૈયા અને ઝૂલણા અને હરિગીત। આ પાંચ છંદની અંદર માત્રાઓ ગણવાની હોય છે। અને બીજી વસ્તુ, જ્યારે આપણે માત્રાઓ ગણવાની હોય ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે માત્રા મેળ છંદની અંદર દરેકની માત્રા જુઓ। ચોપાઈ છંદની 15 માત્રા, દોહરો છંદની 24 માત્રા, સવૈયાની 31 કે 32 માત્રા, ઝૂલણાની 37 માત્રા અને હરિગીતની 28 માત્રા। એનો મતલબ કે દરેક છંદની માત્રાઓ અલગ અલગ છે, એટલે આપણે જ્યારે માત્રાઓ ગણીએ એટલે ઓટોમેટિક આપણને ખબર પડી જાય કે આ છંદની આ માત્રા છે। દાખલા તરીકે કોઈ પ્રશ્ન આપણે કે 37 માત્રા થઈ તો આપણને તરત ખબર પડી જાય કે 37 માત્રા કોની હતી, તો કે ઝૂલણા છંદની, તો એનો જવાબ જે છે એ ઝૂલણા છંદ આવી જાય। તો બસ આ જ કરવાનું છે। હવે અહીંયા નોંધ છે, વાંચી લઈએ, માત્રા મેળ છંદમાં હંમેશા લઘુ ગુરુ અક્ષર મુજબ જ માત્રા ગણવાની હોય છે। હવે લઘુ અક્ષર હોય તો એની કેટલી માત્રા? એક, અને ગુરુ અક્ષર હોય તો એની કેટલી માત્રા હોય? બે। બીજી બાબત, હવે ચોપાઈ છંદ હોય તો એની કેટલી માત્રા હોય? બે, સોરી, ચોપાઈ છંદ ની કેટલી માત્રા હોય? 15। તો હવે આપણે જોઈએ કે આ આપણી પાસે એક વાક્ય છે, કઈ માત્રા ગણતા જઈએ। હવે જુઓ, પહેલું છે પેલા અક્ષર એટલે બે, અહીં બે માત્રા, બે માત્રા, બે માત્રા, બે માત્રા, બે માત્રા, બે માત્રા અને આની એક માત્રા। તો લઘુ ગુરુ પ્રમાણે મેં માત્રા મૂકી દીધી છે। હવે જો બે, બે ચાર, બે છ, બે આઠ, બે દસ, બે બાર, બે ચૌદ ને એક 15, એટલે કે આની 15 માત્રા થઈ ગઈ। હવે આ વાક્ય ગણશું તો એની પણ 15 માત્રા થશે। આપણે 15-15 માત્રા હોય એમ સમજી લેવાનું છે। હવે આની ગણીએ, આની એક, આની બે, એક, બે, 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 બે અને એક માત્રા। હવે ગણીએ તો એક ને બે ત્રણ, ત્રણ ને એક ચાર, ચાર ને બે છ, છ ને બે આઠ, આઠ ને બે દસ, ને બે બાર, બાર ને બે ચૌદ, ને એક 15। તો આ પ્રમાણે કુલ 15 માત્રાઓ થાય છે। તો જ્યારે પણ કોઈ છંદની 15 માત્રા થાય તો આપણને ખબર પડી કે ચોપાઈ છંદ છે। બીજું જોઈએ દોરો છંદ। હવે દોરો છંદ ની માત્રા કેટલી હોય? 24। હવે તમને એમ થાય કે 13-11 શું લખેલું છે, તો એના માટે નોંધ લખી છે, પ્રથમ અને ત્રીજા ચરણ ની 13 માત્રા હોય અને બીજા અને ચોથા ચરણ ની 11 માત્રા હોય છે। હવે ચરણ એટલે શું? જો આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ, ટૂંકમાં એક ચરણ પછી અલગ પેરામાં આપેલું હોય છે। હવે જોઈએ તો ભાઈ કયું પ્રથમ અને ત્રીજું ચરણ, લા પેલું અને ત્રીજું, આ પેલું બીજું ત્રીજું ચોથું છે, એમાંથી આ પેલું અને ત્રીજું આ બંનેની કેટલી માત્રા હશે? 13। પછી બીજું અને ચોથું, આ બીજું અને ચોથું આની કેટલી માત્રા હશે? 11। એટલે કે આની 13 માત્રા, આની 11 માત્રા, આની પછી 13 માત્રા, આની પછી 11 માત્રા, એટલે કે આ એક જ લીટીની માત્રા ગણશું તો 13-11=24, પછી આની પણ 13-11=24, તો આ પ્રમાણેની માત્રા થાય છે। ચાલો જોઈએ, હવે બે, એક, એક, બે, બે માત્રા, બે માત્રા, એક, બે માત્રા, બે માત્રા, એક, એક, બે માત્રા, એક, એક, બે માત્રા ને એક, તો આ પ્રમાણેની માત્રા ગણી લઈએ તો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 અને 1
24 તો આ પ્રમાણે એની 24 માત્રા થઈ ગઈ એમાંથી આ જે છે એની 13 માત્રા થાય અને આ જે ગણી છે ઈ 11 માત્રા થશે ચલો આ પ્રમાણે એની ગણી લઈ આ અહીં 2 માત્રા 1 1 2 1 2 2 1 2 અહીં 2 માત્રા 2 માત્રા 1 માત્રા 2 માત્રા 1 2 1 તો આને પણ આ પ્રમાણે ગણશું એટલે આની 13 માત્રા અને આની 11 માત્રા થશે તો એ પ્રમાણે આની કુલ 24 માત્રા થાય છે એટલે આપણે કહી શકીએ કે 24 માત્રા થતી હોતી દોહરો છંદ છે તો બસ આ જ પ્રમાણે દરેકની માત્રા મૂકી માત્રાનો સરવાળો કરી દેવાનો એટલે આપણને ખબર પડી જાય હવે છે સવૈયા એની 31 કે 32 માત્રા હોઈ શકે 31 પણ હોઈ શકે અને 32 પણ હોઈ શકે તો આ જે છે માત્રા આના પ્રમાણે 2 1 1 2 1 આ પ્રમાણેની માત્રા મૂકી એનું ટોટલ માર્ક દેવાનું એટલે જો 31 કે 32 આવે તો સવૈયા માત્રા છે એમ કહી શકાય હવે છે ઝૂંડણા માત્રા ઝૂંડણા ઝૂંડણા સંખ્યા અંદર કેટલી માત્રા હોય 27 તો હવે જુઓ 27 માત્રા હોય તો અહીંથી માત્રા મૂકવાનું ચાલુ કરો કે 2 1 1 1 2 1 આ પ્રમાણે દરેકની માત્રા મૂકીને ફરિયાનો સરવાળો કરો અહીં સુધી એટલે કુલ 37 માત્રા થઈ જશે અને 37 માત્રા થઈ જાય એટલે ઝૂંડણા છંદ છે એમ નક્કી થઈ જાય હું દરેકમાં માત્રા મૂકતો નથી અત્યારે તમને આ બે માત્રા જે શીખવાડી છે એ પ્રમાણે મૂકવાની છે ત્યાર પછી હરિગીત હરિગીતની કુલ કેટલી માત્રા હોય 28 હરિગીતની કુલ 28 માત્રા હોય છે તો જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આ ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે તો આની પણ આપણે કુલ માત્રા ગણશું તો કેટલી થશે 28 તો આ પ્રમાણે જે છે માત્રા મેળ છંદ છે અને યાદ રાખશું કે માત્રા મેળ છંદ ની અંદર પણ પાંચમો સમાવેશ થાય છે કયા કયા ચોપાઈ ઢોરો સવૈયા અને ઝૂલણા અને હરિગીત તો આ પાંચ છંદનો સમાવેશ એની અંદર થાય છે તો આ પ્રમાણે તમે તૈયારી કરો થોડી પ્રેક્ટિસ કરો બીજા એક્ઝામ્પલ જુઓ એને આ પ્રમાણે નિયમ પ્રમાણે સમજો એટલે ઓટોમેટિક આવડી જશે ટૂંકમાં માત્ર ગણવાની હોય દરેકની માત્ર અલગ અલગ છે કયા છંદની કેટલી માત્ર છે એટલું યાદ રાખી લો એટલે તમને ઇઝીલી આવડી જશે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો અને હા બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં